ભાજપ ઉમેદવાર રૂપાલા સામે અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો છે વાંધો. અપક્ષ ઉમેદવાર અવર્ષી દેસાણીએ ઉઠાવ્યો છે વાંધો. રૂપાલાએ 300 સ્ટેમ્પ પર નથી કર્યું સોગંદનામું. અમરીશ દેસાણી દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરી છે અમરીશ દેસાણીએ. ભાજપ ઉમેદવાર રૂપાલા સામે આરોપ લગાવવામાં આવ્યો છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે. એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી. તો ટોટલ છે એ આવી 32 ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે, છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી. દેસાણીએ આરોપ લગાવ્યો છે કે રૂપાલાએ 300 સ્ટેમ્પ પર નથી કર્યું સોગંદનામું. અમરીશ દેસાણી દ્વારા રૂપાલા સામે આ આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ ઉમેદવાર રૂપાલા સામે અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો છે વાંધો. સ્ટેમ્પ ને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર અમરશી દેસાણીએ ઉઠાવ્યો છે વાંધો કે સ્ટેમ્પ પેપર પર 300 સ્ટેમ્પ પર નથી કર્યું સોગંદનામું. રૂપાલાએ 300 સ્ટેમ્પ પર નથી કર્યું સોગંદનામું. અમરશી દેસાણીએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરજી આપીને વાંધો ઉઠાવ્યો છે. ભાજપ ઉમેદવાર રૂપાલા, પરસોત્તમ રૂપાલા, જેની સામે અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા એક તરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સવારે 11 વાગે બોમ્બ ચકાસણી શરૂ થઈ હતી. શું થયું? આજે 11 કલાકે રાજકોટ લોકસભા 10 ફોર્મની ચકાસણી થઈ રહેલી હતી. એમાં ફોર્મ મારું છે એ ફોર્મ એ સ્વીકારી ત્યાં પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મ ની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ 32 ભૂલો હોય અને 32 ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ 32 ભૂલ છે. પહેલી, આપે જે 300 સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે, 300 સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબશ્રીએ 50 રૂપિયાનો સ્ટેમ્પ એ માં સોગંદનામું કરેલું હોય તો આ છે એ મેં આધાર સહિત માન્ય આરઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરઓ સાહેબને છે એ મેં લેખિતમાં છે એ 11 વાગે ફોર્મ જ્યારે ભરાતું એ જ સમયે મેં આ છે એ અરજી આપેલી છે. પરંતુ અમે 1.5 કલાક બહાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી. 32 ભૂલમાં છે એ સાહેબશ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખવું, પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર 2022-23 એટલું લખી અને 5 વર્ષના ડોક્યુમેન્ટ છે એ 5 વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે. આ ટોટલ છે એ 10 ભૂલ છે આઈટી રિટર્નમાં. ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના અમને આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે. એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલી નથી. તો ટોટલ છે એ આવી 32 ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે, છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી.